अभ्यास करता था बराबर ने बाळको तमे जाणो छो ते प्रमाणे के सीमांतवादी जे विचारधारा छे अने सीमांतवादी विचारधारा ने आपणे बीजू नाम तरीके पण ओळखावी शकीए छे एने आपणे नव प्रशिष्ट आर्थिक विचारधारा तरीके पण एने आपणे ओळखावीए छे। तो बाळको आपणे जाणीए छे ते प्रमाणे के जे सीमांतवादी विचारधारा छे घणा विद्वान विचारकोनुं मानवुं एवुं छे के आधुनिक जे अर्थशास्त्र छे એ આધુનિક અર્થશાસ્ત્રની જે શરૂઆત થયેલી છે તે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સીમાંતવાદી વિચારકો એટલે કે નવ પ્રશિષ્ટ વિચારકોના સમયથી થયેલી છે એમ આપણે કહી શકીએ। કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1870 થી માંડીને આપણે જો એનો સમયગાળો જો જોઈએ તો 1870 થી માંડીને પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ સમગ્ર પ્રથમ વિશ્વયુદ્ધ એટલે આપણે જાણીએ છીએ 1914 થી 1918નો સમયગાળો એટલે 1870 થી માંડીને 1914-18 સુધીનો જે સમગ્ર સમયગાળો છે તેને આપણે નૂતન પ્રશિષ્ટ વિચારધારાનો સમયગાળો યુગ કહીએ છીએ એને આપણે સીમાંતવાદી વિચારધારા તરીકે પણ ઓળખીએ છીએ એને આપણે ઓસ્ટ્રિયન વિચારધારા તરીકે પણ ઓળખીએ છીએ। તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે સીમાંતવાદી વિચારધારા છે એ સીમાંતવાદી જે વિચારધારા છે એને આપણે નવ પ્રશિષ્ટ નવ નિયો ક્લાસિકલ તરીકે પણ ઓળખીએ છીએ। એનું મુખ્ય કારણ જો આપણે જોઈએ તો પ્રશિષ્ટ જે વિચારકો જે છે એ પ્રશિષ્ટ વિચારકોના જે મૂળભૂત અનુમાનો છે એ લોકોની જે સમગ્ર સૈદ્ધાંતિક રચનાની જે પૃષ્ઠભૂમિ છે એ પૃષ્ઠભૂમિને નવ પ્રશિષ્ટ વિચારકોએ પણ સ્વીકારેલી છે। કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ પ્રશિષ્ટ જે વિચારધારા છે તે એવું માનતી હતી કે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે, અર્થતંત્રમાં રાજ્યનો કે સરકારનો હસ્તક્ષેપ ખૂબ ઓછો છે, અર્થતંત્રમાં માંગ અને પુરવઠા દ્વારા આપણે એમ કહીએ કે સમતુલા સ્થપાય છે, મૂલ્ય નક્કી થાય છે, એટલે મૂલ્ય નિર્ધારણની જે સમગ્ર પ્રક્રિયા છે એમાં રાજ્યની દરમિયાનગીરી નહીં પરંતુ માંગ અને પુરવઠા આ બે અદ્રશ્ય હાથો દ્વારા જે કંઈ પણ સમતુલા સ્થપાય છે, મૂલ્ય નિર્ધારણ થાય છે અને સમગ્ર જે વિનિમયની પ્રક્રિયા પ્રશિષ્ટોએ સમજાવેલી છે આજ આપણે એમ કહી શકીએ કે અનુમાનોને આધારિત સીમાંતવાદી વિચારકોએ પણ પોતાના સિદ્ધાંતો અથવા તો પોતાની વિચારધારા રજૂ કરેલી છે। કેટલીક બાબતોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ લોકો વચ્ચે થોડો પ્રશિષ્ટો અને નવ પ્રશિષ્ટ વિચારધારા પ્રત્યે કેટલીક આપણે કહીએ કે કેટલાક વૈચારિક મતભેદ પણ છે એ આપણે જોઈ શકીએ છીએ। કારણ કે આને આપણે સીમાંતવાદી વિચારકો કહીએ છીએ એટલે સમગ્ર મૂલ્યના સિદ્ધાંતમાં જો આપણે વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે સીમાંતવાદી પૃથક્કરણ એમણે સમજાવેલું છે।
तो सीमांतवादी पृथक्करण એટલે જેને આપણે અંત્ય બિંદુ કહીએ, જેને છેવટનું બિંદુ કહીએ છીએ, કે તૃષ્ટિગુણના પરિપ્રેક્ષ્યમાં હોય, કે ગ્રાહકના વર્તનના પરિપ્રેક્ષ્યમાં હોય, કે ઉત્પાદક કે પેઢીની સમતુલાના પરિપ્રેક્ષ્યમાં હોય, તો સમગ્ર જે વિશ્લેષણ છે એ સીમાંતવાદી, જેને આપણે માર્જિનલાઇઝ્ડ એનાલાઇઝ કહીએ છીએ, એના પર આખું સમગ્ર સૈદ્ધાંતિક માળખું એ વિકસાવેલું છે. ઘણી બધી રીતે આપણે એમ કહીએ છીએ કે દાખલા તરીકે પ્રશિષ્ટોએ ઉત્પાદનને વધારે મહત્વ આપેલું છે, જ્યારે નવ પ્રશિષ્ટોએ અથવા તો જેને આપણે સીમાંતવાદી વિચારકો કહીએ છીએ, એમણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉપભોગને વપરાશને મહત્વ આપેલું છે, કન્ઝમ્પશનને મહત્વ આપેલું છે, વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં આપણે એમ કહીએ કે બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખેલા છે, શ્રમ મૂલ્ય આધારિત ઉત્પાદન ખર્ચનો ખ્યાલ સમજાવી અને મૂલ્ય નિર્ધારણમાં ઉત્પાદનના પાસાને બહુ વધારે મહત્વ આપેલું છે, જ્યારે નવ પ્રશિષ્ટો કે સીમાંતવાદી વિચારકો જે છે તેમણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમણે વપરાશને મહત્વ આપેલું છે, માંગને મહત્વ આપેલું છે, એટલે કે આત્મલક્ષી બાબતને ધ્યાનમાં રાખીને એમણે પોતાની સમજૂતી આપેલી છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટો એટલે કે 1776 એડમ સ્મિથના સમયગાળાથી આપણે વાત કરીએ, એડમ સ્મિથ છે, ડેવિડ રિકાર્ડો છે, જેએસ મિલ છે, જેમ્સ મિલ છે, માલ્થસ છે, આ બધા જે વિચારકો છે તે લોકોએ ગણિતનો ખૂબ ઓછો ઉપયોગ આપણે એમ કહીએ કે કરેલો છે ખરો અમુક પ્રશિષ્ટોએ, પરંતુ આ લોકોની જે આપણે એમ કહીએ કે ખાસિયત છે કે અર્થશાસ્ત્રની જે એક્સેપ્ટેબિલિટી છે, સ્વીકાર્યતા છે, અર્થશાસ્ત્રને આ લોકોએ ગણિતના પાયા પર તપાસેલા છે, ગણિતનો ઉપયોગ કરી અને એ લોકોએ સિદ્ધાંતોની સમજૂતી આપેલી છે, એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રને સાચા અર્થમાં જો વિજ્ઞાન બનાવવાનું જો કોઈ કામ કરેલું હોય તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે સીમાંતવાદી વિચારકોએ કરેલું છે એમ આપણે કહી શકીએ. એક જાતની આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રમાં જેને ક્રાંતિ કહીએ, જેને આપણે રિવોલ્યુશન કહીએ, એ રિવોલ્યુશન જો કોઈક લાવેલું હોય તો કંઈક અંશે એનો શ્રેય જો જતો હોય તો ઘણા બધા એવા સીમાંતવાદી વિચારકો છે કે જેમણે એક નવીન, જેને આપણે એમ કહીએ ને કે એક નાવીન્યપૂર્ણ, જેને વિશ્લેષણ પદ્ધતિ કહીએ છીએ, જેને અભ્યાસની પ્રવૃત્તિ કહીએ છીએ, પદ્ધતિ કહીએ છીએ, એની રચના કરી અને ઇકોનોમિક્સમાં એનો ઉપયોગ શક્ય બનાવ્યો. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ સીમાંતવાદી જે વિચારકો છે એ વિચારકો તો ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એની શરૂઆત તો ઘણા સમય પહેલા થયેલી હતી. એમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગોસેન ખાસ જર્મનીના વિચારક હતા, અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગોસેનનો જન્મ 1810 થયેલો હતો અને ખૂબ નાની ઉંમર એટલે કે 1858 48 વર્ષની ઉંમરે એ મૃત્યુ પામેલા હતા. પણ આપણે એમ કહીએ કે સીમાંતવાદી વિચારધારાની જો શરૂઆત કરેલી હોય તો એ ગોસેને કરેલી છે 1820 આજુબાજુમાં, 1830 આજુબાજુમાં, એટલે કે લગભગ એમની ઉંમર જ્યારે 20 હતી ત્યારથી આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રના એક નવીન વિચારો, જેને આપણે ગણિતની ધરી પર આપેલા વિચારો કહી શકીએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે
ખાસ કરીને જે આ સીમાંતવાદી વિચારકો છે એ મોટેભાગે યુરોપ દેશના વિચારકો છે, યુરોપના અલગ અલગ દેશના છે. માત્ર આપણે જે પ્રશિષ્ટોની જે વાત કરીએ છીએ કે ભાઈ પ્રશિષ્ટો મોટેભાગે ઇંગ્લેન્ડના વિચારકો હતા મોટાભાગના, પણ જ્યારે આપણે સીમાંતવાદી વિચારકોની વાત કરીએ છીએ તો સીમાંતવાદી વિચારકો યુરોપના અલગ અલગ દેશના હતા. કે દાખલા તરીકે ગોસેન છે તો જર્મનીના હતા, ઓગસ્ટ નાઇન કુર્નોટ છે તો ફ્રાન્સના હતા, જેવોન્સ છે તો જેવોન્સ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇંગ્લેન્ડના હતા, કાર્લ મેન્જર છે, બોમ્બા વર્ક છે, આ બધા ઓસ્ટ્રિયન હતા, વોલરાસ તો કે વોલરાસ સ્વિટ્ઝરલેન્ડના હતા, મૂળ લાઓસ સ્વિટ્ઝરલેન્ડના હતા વતની. એ જ રીતે વોન થ્યુનેન જર્મનીના, વોલ્ટર ક્રિસ્ટેલર જર્મનીના. તો આપણે એમ કહી શકીએ કે આ લોકો અલગ અલગ દેશના, યુરોપ ખંડના અલગ અલગ દેશના હોવા છતાં પણ એ લોકોની જે મૂળભૂત જે સીમાંતવાદી વિચારધારા હતી તે લગભગ લગભગ આપણને એક સમાન જોવા મળે છે. તમે અહીંયા મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો જેને આપણે સીમાંતવાદી વિચારધારાનું જેણે ખૂબ મહત્વનું પ્રદાન કરેલું છે એવા ઇંગ્લેન્ડના જેવોન્સ છે, બીજા ઓસ્ટ્રિયાના કાર્લ મેન્જર છે, બીજો તમે ફોટો જોઈ શકો છો અહીંયા, આ પહેલો છે તે જેવોન્સનો છે, બીજો છે કાર્લ મેન્જર છે, અને લિયોન વોલરાસ કે જેણે આખા અર્થતંત્રમાં સર્વગ્રાહી સમતુલાની ખૂબ સરસ મજાની સમજૂતી આપેલી છે. આખા અર્થતંત્રમાં માંગ પુરવઠો અને મૂલ્ય પરસ્પર કઈ રીતે આંતરક્રિયા ક્રિયા પ્રતિક્રિયા કરે અને કઈ રીતે સમતુલા સમગ્ર અર્થતંત્રમાં સ્થપાય છે જેને આપણે સર્વગ્રાહી સમતુલા કહીએ છીએ એની સમજૂતી આપણને લિયોન વોલરાસે આપેલી છે. તો આપણે એમ કહી શકીએ કે સીમાંતવાદી વિચારધારાની શરૂઆત તો ઘણા સમય પહેલા મેં ગોસેન તો કે 1810 એટલે લગભગ માનો કે 1830ની થી આપણે એમ કહી શકીએ કે સીમાંતવાદી વિચારધારાની શરૂઆત થઈ ગયેલી હતી. પણ જેને આપણે વ્યવસ્થિત, જેને આપણે મૂલ્યના સિદ્ધાંત કહીએ કે વિનિમયની પ્રક્રિયા કહીએ કે વહેંચણીની પ્રક્રિયા કહીએ, એ વિશેના જો આપણે કહીએ કે એકદમ વ્યવસ્થિત વિચારો જો આપેલા હોય તો 1871થી આપેલા છે એમ આપણે કહી શકીએ, અને આગળ પણ આપણે જોઈ ગયેલા છીએ તે પ્રમાણે કે સીમાંતવાદી વિચારકોએ જ્યારે પોતાના વિચારો આપેલા હતા ત્યારે જ્ઞાનની બે શાખાઓ, ગણિતશાસ્ત્ર અને સાયકોલોજી મનોવિજ્ઞાન જેને આપણે માનસશાસ્ત્ર કહીએ છીએ, આ બે જ્ઞાનની શાખાઓ પણ તત્કાલીન સમયમાં સમકાલીન કોન્ટેમ્પરરી આપણે જેને કહીએ છીએ કોન્ટેમ્પરરી એ ડેવલપ્ડ હતી. એટલે આપણે એમ કહી શકીએ કે આ સીમાંતવાદી જે પૃથક્કરણકર્તાઓ છે, વિચારકો છે, એમને આપણે બે સ્કૂલ ઓફ થોટ્સમાં વહેંચીએ છીએ. એક તો માનસશાસ્ત્રીય જેને આપણે સંપ્રદાય કહીએ છીએ, અને બીજા જેને આપણે કહીએ છીએ મેથેમેટિકલ્સ, ગણિત શાસ્ત્રમાં માનનારા વિચારકો. દાખલા તરીકે કુર્નોટ છે, ગોસેન છે, જેવોન્સ છે, મેન્જર છે, આ બધાને આપણે ગણિત શાસ્ત્રની શાખામાં મૂકીએ છીએ. જ્યારે માર્શલ છે, પિગુ છે, બોમ્બા વર્ક છે, કાર્લ મેન્જર છે, ઇવન આપણે કહીએ તો આ બધાને આપણે માનસશાસ્ત્રીય સંપ્રદાયમાં કે શાખામાં મૂકીએ છીએ કે જેમાં અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે માનસશાસ્ત્રનો ઉપયોગ કરેલો છે. કેટલાક આપણે એવા વિચારકો પણ છે કે માર્શલ છે, તો માર્શલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, માંગનો નિયમ હોય કે પછી
પેઢીની સમતુલા અંગેના વિચારો હોય તો એમાં એમણે ગણિતનો પણ ઉપયોગ ખૂબ કરેલો છે. માંગના નિયમની સમજૂતી માટે દૃષ્ટિકોણ કે જે આત્મલક્ષી બાબત છે તો તેની પણ એમણે સમજૂતી આપેલી છે. તો ઇનશોર્ટ આપણે એમ કહીએ કે ગણિતશાસ્ત્ર અને માનસશાસ્ત્ર આ બંને જે શાખાઓ છે એનો અર્થશાસ્ત્રમાં જો ઉપયોગ કરનાર વિચારક વર્ગ હોય તો એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ સીમાંતવાદી વિચારકો છે. નવો પ્રશિષ્ટ શબ્દ એટલા માટે વાપરવામાં આવે છે કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાચીન સમયમાં એવું હતું કે સંપત્તિ વિશે બહુ મહત્વ હતું નહીં. પછી ધીરે ધીરે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે વ્યાપારવાદી વિચારકો છે એ વ્યાપારવાદી જે વિચારકો છે એમણે સંપત્તિ ગમે તે રીતે એકત્ર કરવી, સંપત્તિ ઊભી કરવી એવી વિચારધારા એ લોકોની હતી. પ્રકૃતિવાદીઓએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંપત્તિનું નિર્માણમાં ભૂમિ અને શ્રમ એક બહુ મહત્વનો ભાગ ભજવે છે એવું આપણી સમક્ષ મૂક્યું. પ્રશિષ્ટ વિચારકોએ જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં સંપત્તિની વૃદ્ધિ કરવા માટે શ્રમ વિભાજન બહુ મહત્વની બાબત છે એ આપણી સમક્ષ મૂકી. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંપત્તિ અને મૂડીવાદને પ્રોત્સાહન આપનાર જે કંઈ પણ ઇંગ્લેન્ડના અને ખાસ કરીને જે પ્રશિષ્ટ વિચારકો હતા તો તે વખતે બે વિશ્વયુદ્ધ વચ્ચેનો જે સમયગાળો છે તે અને અમેરિકામાં 1929થી માંડીને 1936 સુધી આવેલી જે મહામંદી છે તે એને લીધે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મૂડીવાદી જે વિચારધારા હતી, પ્રશિષ્ટોની જે વિચારધારા હતી તે સદંતર નિષ્ફળ નીવડી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે યુરોપના ઘણા બધા દેશોમાં જે સંપત્તિ પર આધારિત જે મૂડીવાદી વિચારધારા હતી એ મૂડીવાદી જે વિચારધારા હતી તે સમયે જ્યારે આપણે કાર્લ માર્ક્સ કહીએ છીએ જેને આપણે સમાજવાદી વિચારધારાના પ્રખર વિદ્વાન અર્થશાસ્ત્રી કહીએ છીએ જે હેગલના શિષ્ય હતા તો તેમણે તે વખતે જે સમાજવાદી વિચારધારા આપી તો એને લીધે આપણે એમ કહી શકીએ કે મૂડીવાદી જે વિચારધારા હતી તે ધીરે ધીરે નબળી પડવા માંડી. તો તે સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મૂડીવાદને ફરીથી પાછો એક નવો ઢોળ ચડાવવાની આવશ્યકતા હતી. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટ વિચારધારા કે જે મૂડીવાદી એનો પાયો હતો એના પર જે ઢોળ ચડાવવાની આવશ્યકતા હતી તે કામ આપણે એમ કહીએ કે આ સીમાંતવાદી વિચારકોએ કરેલું છે. એટલે એને આપણે કહીએ છીએ નવ પ્રશિષ્ટ વિચારધારા. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ જે સીમાંતવાદી વિચારધારા છે એનો આરંભ જેને આપણે વ્યવસ્થિત ઢબથી કહીએ કે એનો આરંભ 1871માં થયેલો હતો અને ઇંગ્લેન્ડના જે વિચારક હતા જેવન્સ, સ્ટેનલી જેવન્સ આખું નામ એનું, એમણે 1871માં પોતાનું પુસ્તક લખ્યું ધ થિયરી ઓફ ધ પોલિટિકલ ઇકોનોમી. થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી એટલે જેને આપણે ગુજરાતીનું એનું અર્થઘટન કરીએ તો રાજકીય અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. એ જ રીતે આપણે એમ કહીએ કે કાર્લ મેન્જર જે ઓસ્ટ્રિયાના વિચારક હતા એમનો જે ગ્રંથ હતો ગ્રાઉન્ડઝેટ્સ ડર વોક્સર વિચાર્સ સ્લેર, આ પણ લગભગ
1873 ની આજુબાજુમાં પ્રસિદ્ધ થયો. તે જ વખતે આપણે એમ કહીએ કે મૂળ સ્વિટ્ઝરલેન્ડના વોલરાસ પછીથી ફ્રાન્સમાં ફ્રાન્સમાં સ્થાયી લિયોન લિયોન વોલરાસે પોતાનું જે પુસ્તક હતું તે પણ પ્રસિદ્ધ કર્યું. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ આ જે સિદ્ધાંતવાદી વિચારધારા છે એની જો રજૂઆત કરેલી હોય વ્યવસ્થિત બે તો આ ત્રણ અર્થશાસ્ત્રીઓનો મુખ્ય ફાળો છે એમ આપણે. તો સિદ્ધાંતવાદી કે ભાઈ ખાસ કરીને જે મુખ્ય એ લોકોનું જે માનવું હતું કે બે લોકો આત્મલક્ષી બાબતને વધારે મહત્વ આપતા હતા. ઇન્ટરનલ આત્મલક્ષી બાબતના ધ્યાનમાં રાખી અને જે આપણે એમ કહીએ કે આર્થિક નિર્ણયકરણની પ્રક્રિયા છે એ આર્થિક નિર્ણયકરણની પ્રક્રિયામાં આવા જે સબ્જેક્ટિવ કોન્સેપ્ટ હતા એને એ લોકોએ મહત્વ આપી અને પોતાના સિદ્ધાંતોની રજૂઆત કરી. એ લોકોનું જે મૂળ માનવું હતું કે ભાઈ વસ્તુનું જે મૂલ્ય છે, વસ્તુની જે કિંમત છે, વસ્તુની જે વેલ્યુ છે એની અછત અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાંથી એ વસ્તુના ઉપભોગને લીધે ઉપયોગને લીધે જે મળતા તૃષ્ટિગુણ છે એ તૃષ્ટિગુણને આભારી છે. એટલે આપણે એમ કહી શકીએ કે તૃષ્ટિકોણથી વસ્તુનું મૂલ્ય નક્કી થાય છે, વસ્તુની કિંમત નક્કી થાય. એટલે સમગ્ર સિદ્ધાંતવાદી જે વિચારધારા છે એના જો વિશ્લેષણની આપણે વાત કરીએ તો એના સેન્ટર પોઈન્ટ એના કેન્દ્રમાં એ ઉપભોક્તા વપરાશકર્તા એ કેન્દ્રમાં છે. એટલે કે વસ્તુનું મૂલ્ય કે વસ્તુની કિંમત નક્કી કરવામાં વપરાશકર્તાના જે આત્મલક્ષી ખ્યાલો છે એ મહત્વના છે. એ જ રીતે લોકોનું જે મુખ્ય જે માનવું હતું તે કે ભાઈ સિદ્ધાંતવાદી વિચારકો એવું માનતા હતા કે ભાઈ જે વપરાશકર્તા જે ઉપભોગકર્તા જે છે કન્ઝ્યુમર છે ગ્રાહક છે ખરીદનારા છે એનો કઈ રીતે આપણે એમ કહીએ કે દૃષ્ટિકોણ વધે અને કઈ રીતે મહત્તમમાં મહત્તમ થાય એ માટેની સમગ્ર પ્રક્રિયા એમણે પોતાના સમગ્ર વિશ્લેષણમાં આપેલી છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. બીજું એ લોકોનું જે મુખ્ય પ્રદાન હતું તે પ્રમાણે કે ભાઈ પ્રશિષ્ટ સિદ્ધાંતવાદી જે વિચારકો છે નૂતન પ્રશિષ્ટ વિચારકો છે એ ખાસ કરીને જે વસ્તુઓ છે વસ્તુઓને પણ અલગ અલગ કક્ષામાં કેટેગરીમાં વેચતા હતા. ખાસ કરીને આપણે એમ કહીએ કે પ્રથમ કક્ષાની જે વસ્તુઓ તરીકે લોકો જે મૂકતા હતા કે જેનો પ્રત્યક્ષ વપરાશ સીધો વપરાશ કરવાથી ડાયરેક્ટ કન્ઝમ્પશન કરવાથી આપણે એમ કહી શકાય કે સંતોષ કે તૃષ્ટિગુણની પ્રાપ્તિ થઈ શકે છે. તો આવી વસ્તુઓને પછીથી માર્શલ અને બધા વિચારકોએ આપણે એને વપરાશી વસ્તુઓ કીધી અને કન્ઝ્યુમર ગુડ્સ તરીકે એને આપણે ઓળખીએ છીએ. પછી બીજી કક્ષાની જે વસ્તુઓ છે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સીધો વપરાશ એનો કરી શકાય નહીં પણ પરોક્ષ રીતે વપરાશ કરી અને તૃષ્ટિગુણમાં વધારો કરી શકાય યુટિલિટીમાં વધારો કરી શકાય. તો આવી જે વસ્તુઓ છે તેને આપણે પછીથી નામ આપેલું છે ઉત્પાદકીય વસ્તુઓ. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુનો વપરાશ કરવાથી જે સંતોષ મળે છે યુટિલિટી પ્રાપ્ત થાય છે તૃષ્ટિગુણ મળે છે એ કેવો ખ્યાલ છે માનસિક ખ્યાલ છે. એને ડાયરેક્ટ આપણે પ્રત્યક્ષ રીતે નરી આંખે જોઈ શકાતો નથી પરંતુ એને અનુભવી શકાય છે. એટલે જેમ જેમ આપણે એમ કહીએ કે વપરાશ વધતો જાય તેમ તેમ કુલ તૃષ્ટિગુણ વધે છે પણ એ ઘટતા દરે વધે છે. અને આ લોકોનું જે મુખ્ય વિચારધારા હતી તે પ્રમાણે જો આપણે વાત કરીએ તો જ્યારે ઉપભોક્તા પાસે ઘણી બધી વસ્તુઓ હોય તો મોટે ભાગે આપણે એમ કહી શકીએ કે મહત્તમ સંતોષ મેળવવા માટે દરેક વસ્તુમાંથી જે મળતો સંતોષ છે
દરેક વસ્તુઓમાંથી. ધારો કે પાંચ વસ્તુનો વપરાશ કરે છે તો પાંચે પાંચ વસ્તુમાંથી મળતો જે સંતોષ છે એ તૃષ્ટિગુણને વસ્તુની જે કિંમત ચૂકવવામાં આવે છે એ કિંમત ચૂકવવા ની સાથે એની તુલના કરવામાં આવે છે કે જે વસ્તુની કિંમત ચૂકવે છે મૂલ્ય ચૂકવે છે એમાંથી એને પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિકોણ જ્યારે એક સરખો થાય અને દરેક વસ્તુના સંદર્ભમાં જ્યારે એવું બને ત્યારે આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે કુલ દૃષ્ટિકોણ મહત્તમમાં મહત્તમ પ્રાપ્ત થાય છે, મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે. તો આજે આપણે એમ કહીએ કે સીમાંત જે વિશ્લેષણ છે, વિચારધારા છે, એનો જ ઉપયોગ આપણે એમ કહીએ કે વહેંચણીના ક્ષેત્રે પણ આ અર્થશાસ્ત્રીઓએ કરેલો છે. વહેંચણી એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જે રાષ્ટ્રીય ઉત્પાદન થાય છે, રાષ્ટ્રીય જે આવક ઊભી થાય છે એનું ઉત્પાદનના અલગ અલગ સાધનો ત્યારે એક બે મિનિટ બાળકો ચાલુ રાખજો, હા એક જ મિનિટ, હા ના ના હેંગ થઈ ગઈ સાહેબ, થઈ ગયું ના, પણ આમાં તમારે આ મીટિંગ હેંગ થઈ ગઈ સાહેબ. હા કેન્સલ કરી દો ને, તો એવું કરો એક જ મિનિટ સાહેબ. હા બાળકો ચાલુ રાખજો, હા એક જ મિનિટ. બાળકો આપણે 15-10-15 મિનિટ લઈએ હજુ, બરાબર ને? રિપ્લાય આપો તમે મને. સર હા બેટા બોલ, હું કઈ ચાલુ રાખીએ ને આપણે?
हाँ सर हेलो, हाँ चालू रखिए, 10-15 मिनट पची बंद करिए आपने। हाँ बेटा चालू हाँ रखो, ओके सारे हाँ हाँ चालू रख, हाँ चालू रखिए, हाँ आपने चालू रखिए बेटा 2 मिनिट, आ थोड़ा काम હતું એટલા માટે। ઓકે આગળ જઈએ આપણે। તો મેં કીધું તેમ કે આ જે સીમાંતવાદી જે વિચારધારા હતી અને ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ એનો ઉપયોગ ખાલી ઉત્પાદન કે મૂલ્યના સિદ્ધાંત પૂરતો જ સીમિત નહીં હતો, પરંતુ આ જે વિચારધારા હતી એનો ખાસ કરીને ઉપયોગ આપણે એમ કહીએ કે વેચણીના ક્ષેત્રે પણ આ લોકોએ કરેલો હતો। હવે જ્યાં તમને મિત્રો એટલું મારે તમને સ્પષ્ટ કહેવાનું ને તમારે યાદ પણ રાખવાનું કે વેચણી એટલે આપણે ખબર છે તે પ્રમાણે કે રાષ્ટ્રીય આવક, અને રાષ્ટ્રીય આવક એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એને આપણે રાષ્ટ્રીય આવક કહીએ, રાષ્ટ્રીય ઉત્પાદન કહીએ, કે વર્ષ દરમિયાન જેટલા પણ ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોએ કરેલું ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય। તો આપણે એમ કહીએ કે વર્ષ દરમિયાન જેટલા પણ ઉત્પાદનના સાધનો છે એમણે જે વર્ષ દરમિયાન ઉત્પાદન કરેલું છે એ ઉત્પાદન માં જે કંઈ પણ ફાળો છે જે ઉત્પાદનના સાધનોને તે પ્રમાણે એને એનું વળતર ચૂકવવું પડે। કે દાખલા તરીકે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન જોડાયેલી હોય તો એને ભાડું ચૂકવવું પડે, શ્રમિક જોડાયેલો હોય તો વેતન ચૂકવવું પડે, મૂડી હોય તો વ્યાજ ચૂકવવું પડે, અને નિયોજકોના નફો જાય। તો આપણે એમ કહી શકીએ કે આ જે વેચણી જે રાષ્ટ્રીય ઉત્પાદનની રાષ્ટ્રીય આવકની એ કઈ રીતે ઉચ્ચતમ શ્રેષ્ઠતમ બને એ અંગેની સમજૂતી પણ આપણે એમ કહીએ કે સીમાંતવાદી પૃથક્કરણને ઉપયોગ કરી અને પછી દાખલા તરીકે આપણે એમ કહીએ કે ડેવિડ રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત, કે ભાઈ જમીનને ભાડું કઈ રીતે ચૂકવવું જોઈએ, કેટલા દરે ચૂકવવું જોઈએ, એ અંગેના સિદ્ધાંતો એમણે સીમાંતવાદી પૃથક્કરણને આધારે આપેલા સિદ્ધાંતો છે। એટલે એ વ્યાજના સિદ્ધાંતો હોય, ભાડાના સિદ્ધાંતો હોય, નફાના સિદ્ધાંતો હોય, કે પછી વેતનના સિદ્ધાંતો હોય, એમાં સીમાંતવાદી જે પૃથક્કરણ છે તેનો ઉપયોગ કરીને ઇષ્ટતમ વહેંચણી કઈ રીતે શક્ય બને એની સમજૂતી આપવાનો પ્રયાસ આ વિચારકોએ કરેલો છે। એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમિકને ચૂકવાતો જે વેતન દર છે એ સીમાંત પેદાશ જે સીમાંત ઉત્પાદન મૂલ્ય છે તેને ધ્યાનમાં રાખીને વેતન દર આપવામાં આવે છે, ચૂકવવામાં આવે છે। એ જ રીતે આપણે કહીએ કે ઇંગ્લેન્ડના વિચારક પ્રોફેસર સેક્સ એવું કહેતા હતા કે ભાઈ જાહેર અર્થવિધાન જેને આપણે રાષ્ટ્રીય અર્થવિધાન કહીએ છીએ એ રાષ્ટ્રીય અર્થવિધાનમાં પબ્લિક ફાઇનાન્સમાં પણ જે શ્રીમંતો છે એ શ્રીમંતો જ્યારે આપણે એમ કહીએ કે શ્રીમંતોની જે વધારાની આવક છે, હવે શ્રીમંતોની વધારાની આવકનો મતલબ એવો થાય કે જેમ શ્રીમંત વ્યક્તિ છે તે વધારે જેમ આવક મેળવે છે તેમ વધારાની આવકમાંથી મળતો સંતોષ એ ઘટતો જાય છે। એટલે હવે આપણે એમ કહીએ કે હવે જે શ્રીમંતો છે તેની આવક ઉપર ટેક્સ નાખવો જોઈએ, આવક ઉપર કરવેરા નાખવા જોઈએ, અને એ જે આવક ઉપલબ્ધ થાય, આવક જે ઊભી થાય એને સમાજનો જે નિમ્નતમ વર્ગ છે, સમાજનો જે ગરીબ વર્ગ છે એને પાછળ ફાળવવામાં આવે કે આવકની અસમાનતા, આર્થિક અસમાનતા છે એને કંઈક અંશે આપણે ઘટાડી શકાય। તો તમે જોઈ શકો છો કે બાળકો આ લોકોના જે વિચારો એમાં વ્યક્તિગત વ્યક્તિનિષ્ઠ જેને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ, જેને આપણે એકમ લક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ, જેને આપણે આત્મલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ, એ આત્મલક્ષી અર્થશાસ્ત્ર છે, એ આત્મલક્ષી અર્થશાસ્ત્ર ની એક શાખા તરીકે જો આપણે એમ કહીએ કે ઉત્ક્રાંતિ કરવામાં કે એનો વિકાસ કરવામાં આ
આ સીમાંતવાદી વિચારકોનો બહુ મોટો ફાળો છે. એ જ રીતે આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે કે વોલરસ કે એમણે આજે સીમાંત વિશ્લેષણનો ઉપયોગ કરી અને સમગ્ર અર્થતંત્રમાં કઈ રીતે સર્વગ્રાહી સમતુલા, જ્યારે આપણે જનરલ ઇક્વિલિબ્રિયમ કહીએ છીએ, સામાન્ય સમતુલા કઈ રીતે સ્થાપિત થાય છે, અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક વસ્તુના જે ભાવો છે, મૂલ્ય છે, એ કઈ રીતે માંગ અને પુરવઠાના પ્રમાણોથી, પરસ્પરની આંતર અસરોથી એ કઈ રીતે એકબીજાથી દોરવાય છે અને ભાવો નક્કી થાય છે એની સમજૂતી આપણને મળેલી જોવા મળે છે વોલરસના વિચારોમાં. પ્રખ્યાત અર્થશાસ્ત્રી સુમ્પીટર કે એમણે બહુ સરસ રીતે આ લોકોને માન આપતા કીધેલું છે કે ભાઈ સીમાંતવાદી જે વિચારકો છે, અર્થશાસ્ત્રીઓ છે, એમણે આર્થિક વિચારધારામાં એક જાતની ક્રાંતિ કરેલી છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. કારણ કે સીમાંતના ખ્યાલનો ઉપયોગ કરીને જ આપણે એમ કહીએ કે મૂલ્યનો સિદ્ધાંત કે વહેંચણીનો સિદ્ધાંત કે જાહેર અર્થવિધાનના સિદ્ધાંત પર એમણે એક નવો પ્રકાશ, એક નવી વિચારધારા, એક નાવીન્ય પદ્ધતિ આપેલી છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ આ જે વિચારકો છે એ વિચારકો વાસ્તવમાં આપણે એમ કહીએ કે પ્રશિષ્ટો, અને ખાસ કરીને મેં કીધું તેમ કે આધુનિક અર્થશાસ્ત્ર વચ્ચેનો જે સંક્રાંતિ કાળ છે એના પૂરો કરી દેનારા આ વિચારકો છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નૂતન પ્રશિષ્ટ વિચારકોની આગળનો જે આખો વિચારધારા વિચારકોનો વર્ગ છે, એમણે આપણે કીધું તે પ્રમાણે કે પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરેલું છે. જ્યારે આપણે એમ કહી શકીએ કે સીમાંતવાદી વિચારકોએ એ માંગ પર પોતાનું લક્ષ્ય, પોતાનું ધ્યાન કેન્દ્રિત કરેલું છે. એટલે આપણે એમ કહીએ ને કે પ્રશિષ્ટોએ વસ્તુલક્ષી બાબતો પર આધારિત મૂલ્યના સિદ્ધાંતની સમજૂતી આપેલી છે, જ્યારે સીમાંતવાદી વિચારકોએ આત્મલક્ષી બાબતને ધ્યાનમાં રાખીને એમણે મહત્વનું પ્રદાન આપેલું છે. બીજું આપણે એમ કહી શકીએ કે સીમાંતવાદી જે વિચારકો છે એમનો જે મૂલ્ય અને વિનિમયનો જે સિદ્ધાંત છે એ કોઈ પણ સમાજ વ્યવસ્થા હોય, એ મિશ્ર હોય, મૂડીવાદી હોય, સમાજવાદી હોય, સામ્યવાદી હોય, એ ગાંધીવાદી હોય, એ દરેકમાં સુસંગત છે એવું એ લોકોનું માનવું હતું. કારણ કે કોઈ પણ વ્યક્તિના જે આત્મલક્ષી ભાવો છે એ લગભગ દરેક સ્થળે અને દરેક સમયે એ લગભગ સરખા રહે છે. પણ પ્રશિષ્ટોની જે વિચારધારા હતી કે ભાઈ ઉત્પાદનની પદ્ધતિ જે છે એના પર આધારિત જે વસ્તુલક્ષી બાબતો છે એ કાળક્રમે સમય બદલાય તેમ આપણે કહીએ છીએ, તેમ પ્રમાણે ઉત્પાદન પદ્ધતિ બદલાય, ટેકનોલોજી બદલાય. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટ સિદ્ધાંત જે છે મૂલ્યનો, કે જેમાં પુરવઠાને અને ઉત્પાદનને જે મહત્વ આપેલું છે એમાં ચોક્કસ બદલાવ લાવવાની જરૂર પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટો જે છે એના કરતાં કંઈક અંશે એક નવીન, જેને આપણે વિચારધારા કહીએ તે આ લોકોએ આપેલી છે એમ ચોક્કસ રીતે આપણે કહી શકીએ. આગળ મેં તમને કીધું તે પ્રમાણે કે પ્રશિષ્ટો મોટે ભાગે બ્રિટનના હતા, ઇંગ્લેન્ડના હતા, અને ઇંગ્લેન્ડ એ ભૌગોલિક રીતે ખૂબ નાનો દેશ છે, એટલે એ લોકોની જે વિચારધારા હતી તે સમગ્ર લક્ષી વિચારધારા હતી. સમગ્ર ઇંગ્લેન્ડને ધ્યાનમાં રાખીને એ લોકોએ સિદ્ધાંતો આપેલા છે. જ્યારે આપણે એમ કહી શકીએ કે આ જે સીમાંતવાદી વિચારકો છે એમણે સૂક્ષ્મલક્ષી વિચારધારા, જેને આપણે માઇક્રો ઇકોનોમિક એનાલિસિસ કહીએ છીએ, એ માઇક્રો ઇકોનોમિક એનાલિસિસ એમણે આપેલું છે. વ્યક્તિલક્ષી, સૂક્ષ્મલક્ષી, ખંડલક્ષી જેને આપણે કહીએ, ઘણા બધા એના આપણે નામો એને
આપી શકીએ. બીજું મેં કીધું તેમ કે યુરોપના અલગ અલગ દેશના હતા, ગોસેન જર્મનીના, મેન્જર ઓસ્ટ્રિયન, વોલરસ બેઝિકલી સ્વિટ્ઝરલેન્ડ, પણ ફ્રાન્સ પછી સ્થાયી થયેલા હતા. વાઇઝર છે, બોમ્બા વર્ગ છે, આપણો ઓસ્ટ્રિયન વિચારક હતા પેરેટો, બહુ નામાંકિત અર્થશાસ્ત્રી ઇટાલીના હતા. પછી વિક્સેલ છે તે સ્વીડનના હતા, સ્વીડિશ હતા. માર્શલ છે તે ઇંગ્લેન્ડના હતા. તો આટલી મેં કીધું તેમ કે આ જે વિચારકો છે એ વિચારકોએ ખાસ કરીને ઉપયોગિતા અને મૂલ્યના સિદ્ધાંતોમાં એક મેથેમેટિકલ એપ્રોચ, જેને આપણે ગાણિતિક અભિગમ કહીએ છીએ, એ ગાણિતિક અભિગમ દ્વારા એમણે સમજૂતી આપવાનો પ્રયાસ કરેલો છે. વપરાશના સિદ્ધાંતો હોય કે પછી પેઢીના વર્તન અંગેના કે પેઢીની સમતુલા અંગેના કે સમગ્ર ઉદ્યોગની સમતુલા અંગેના વિચારો હોય કે મૂલ્ય અને વિનિમય વહેંચણી સંબંધી વિચારો હોય અને એમાં જે અગાઉના વિચારકો છે એમની જે ખામીઓ હતી, એમની જે નબળાઈઓ હતી, એ ખામીઓને દૂર કરવાનું કામ આ વિચારકોએ કરેલું છે. અલગ અલગ ભૌમિતિક ખ્યાલોથી કે જે ગ્રાફ છે, આલેખ છે, બીજગણિત છે, એનો ઉપયોગ કરીને આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રને એક વૈજ્ઞાનિક સ્વરૂપ આપેલું છે. સાથે સાથે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટોએ વાસ્તવિક પરિબળોને ધ્યાનમાં રાખીને વિચારો આપ્યા, ત્યારે આજે આપણે એમ કહીએ કે નાણાંની વપરાશને પણ વાસ્તવિક પરિબળોની સાથે સાંકળેલી છે. કે ભાઈ આપેલા જે ઉત્પાદનના સાધનો છે એમાં ઇષ્ટ સંયોજન કઈ રીતે સિદ્ધ થાય, આપણે નાણાંનો ઉપયોગ, નાણાંનો સમાંત દ્રષ્ટિકોણ, ને ધ્યાનમાં રાખીને આધારે નાણાંના એકમોનો વપરાશમાં મિશ્રણ કરી શકાય એની ગાણિતિક અભિગમ સૂક્ષ્મલક્ષી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું એક અગત્યનું વિનિમયનું માધ્યમ છે, અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાકીય સાધનોને ગાણિતિક અભિગમ આપીને અને જે લોકોના તર્ક હતા, દલીલો હતી, એમાં સીમાંતવાદી વિશ્લેષણે એક નવા આધુનિક અર્થશાસ્ત્રના બીજ રોપેલા છે એમ આપણે ચોક્કસ કઈ રીતે કહી શકાય. એટલે ઇન શોર્ટ આપણે એમ કહીએ કે લગભગ 19મી સદીનો જે સમગ્ર પીરિયડ છે, 19મી સદીનો એ 19મી સદીનો જે સમગ્ર પીરિયડ છે તેને ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે સીમાંતવાદી નો સમયગાળો છે. તો બાળકો અહીંયા અટકીએ આપણે. આપણે પાછો કાલે પીરિયડ, કાલે મોટી સંખ્યામાં તમે જોડાઓ, બરાબર, મિત્રોને પણ જાણ કરો કે ભાઈ કઈ રીતે આપણે એન્ટર થવાનું, કઈ રીતે આપણે પીરિયડ લેક્ચર ભરવાની ગાંધીનગર નોટ ડાઉન થાય છે. એટલે તમે એટલું ચોક્કસ યાદ રાખજો કે ગંભીરતાથી પીરિયડ ભરવાનું ચૂકશો નહીં, બરાબર. સેમ વનમાં તમારા માટે નવું હતું, હવે સેમ ટુમાં એટલે સેમ ફોરમાં તમે એકદમ આપણે એમ કહીએ ને કે મેચ્યોર છો. એટલે ભણવાવાળા વિદ્યાર્થીને આપણે ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય,
આપણો હેતુ શુદ્ધ હોવો જોઈએ અને તે માત્ર ને માત્ર ભણવાનો જ હોવો જોઈએ. તો બાળકો આપણે કાલે ભેગા થઈએ, અહીંયા આપણી મીટિંગને પૂર્ણ કરીએ છીએ. હા સર.